धोरण 12 विषय वाणिज्य व्यवस्था प्रकरण 2 संचालन सिद्धांतों। आगळना वीडियो में आपणे जोयुं हतुं संचालन की अलग अलग विचारधाराओं, फ्रेडरिक टेलर ना संचालन सिद्धांतों एनी चर्चा करी हती। हवे जोईशुं नवो टॉपिक वैज्ञानिक संचालन सिद्धांतों की प्रयुक्तिओ एटले के युक्तिओ अने हेनरी फेवलना संचालनना सिद्धांतों विषे अभ्यास करवानो छे। एमा गति निरीक्षण, समय निरीक्षण अने भिन्न वेतनदरनी पद्धति एने जोईए। आपणे समय निरीक्षण कोने कहेवामां आवे छे एनी समजूती मेळवीए। કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે એને સમય નિરીક્ષણ કહેવામાં આવે છે। દાખલા તરીકે કોઈ કાર્ય કરે છે અને એ કાર્યને પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે એના માટે વૈજ્ઞાનિક રીતે જે અભ્યાસ કરવામાં આવે છે એને સમય નિરીક્ષણ કહેવામાં આવે છે। એક માર્કના પ્રશ્નમાં પૂછાય સમય નિરીક્ષણ એટલે શું। આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તેને પ્રમાણ સમય કહેવામાં આવે છે। એક માર્કના પ્રશ્નમાં બીજું પૂછાય પ્રમાણ સમય કોને કહેવામાં આવે છે। કોઈ કાર્ય છે એને પૂર્ણ કરવા માટે જે સમય લાગે એને સમય નિરીક્ષણ કહેવાય। ત્યારબાદ કોઈ કાર્ય છે એના માટે સમય પહેલેથી જ નક્કી કરી દીધો હોય કે આ કાર્ય કરવા માટે આટલો સમય લાગશે તો એને કહેવાય પ્રમાણ સમય। ટેલરના મત અનુસાર જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે। ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશા તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે। સમય નિરીક્ષણ આપણે ક્યાં ઉપયોગી છે તો ઉત્પાદનના બધા સાધનો છે એનો મહત્તમ ઉપયોગ થઈ શકે એ માટે અને સમયસર લક્ષ્યાંકો ધ્યેય હશે ધ્યેયને પૂર્ણ કરવા માટે આ સમય નિરીક્ષણ જરૂરી છે। આગળનું બીજું છે ગતિ નિરીક્ષણ। ગતિ નિરીક્ષણ કોને કહેવાય તો ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતાં બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ એને ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે। દાખલા તરીકે એક ધંધાકીય એકમ છે, એક વિભાગ છે, એ વિભાગમાં 15-20 કામદારો કામ કરે છે, એ 15-20 કામદારો કામ કરે છે તો એની અંદર વાતચીત થતી હશે, થોડીક વાર બેસતા હશે અને આ બધો બગાડ થાય, સમયનો બગાડ થાય અને બગાડ ન થાય એના માટે નિરીક્ષણ કરવામાં આવે તો એને ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે। કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરી કામદારોને ઔદ્યોગિક થાક દૂર કરી શકાય। દાખલા તરીકે એ 10 કે 15 મિનિટનો સમય છે, આ લંચ માટેનો સમય નક્કી કર્યો હોય 1/2 કલાક અને કર્મચારીઓ હોય કામદારો હોય એ 20 મિનિટમાં જમી લેતા હોય તો એ 20 મિનિટ પછીનો 10 મિનિટનો સમય છે એ ફાલતુ સમય છે અને એ સમય છે એ ખોટો બગાડ થતો હોય છે તો એ સમયને દૂર કરી દેવામાં આવે અથવા એ લંચનો ટાઈમ છે એ 30 મિનિટની જગ્યાએ 20 મિનિટ કરી દેવામાં આવે અને બાકીની 10 મિનિટ છે એ ઔદ્યોગિક કામ કરે છે કામદારો અને કામ કરવાના સમયે એ થાકી જાય તો એવા સંજોગોમાં 10 મિનિટની રિસેસ તરીકે ગોઠવી નાખે તો એનો ઔદ્યોગિક થાક દૂર કરી શકાય। કામ કરતા હોય થાકી ગયા હોય તો એક નાની અમથી 10 મિનિટની રિસેસ હશે તો એ રિસેસ દરમિયાન એનો થાક દૂર થઈ જાય, તેમજ ઉત્પાદકતામાં પણ વધારો થાય અને એના કારણે શું થાય છે ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય। ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને એનો અમલ કરવાનો છે। ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય તો શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટે, યોજના શોધવા માટે અને એનો અમલ કરવા માટે ઉપયોગ થાય છે। આગળ છે ભિન્ન વેતનદરની પદ્ધતિ। દરેક માણસની કાર્ય કરવાની ઝડપ, કાર્ય કરવાની ક્ષમતા બધામાં અલગ અલગ હોય અને એના માટે અહીંયા ભિન્ન વેતનદરની પદ્ધતિ મૂકી છે। કામદારોને તેના કામના સમયને આધારે તેના વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતનદરની પદ્ધતિ ઉત્પાદન વૃદ્ધિ માટે
कामदारों ने उत्तेजन आपवा माटे टेलरे उत्तेजक वेतन प्रथानी हिमायत करी छे। दाखला तरीके कोई कार्य करवा माटे समय लागे छे 30 मिनिट अने बधाज कर्मचारी 30 मिनिट में काम पूर्ण करी शके, एवी कोईकनी क्षमता वधारे होय तो 20 मिनिट में कार्य पूर्ण करी नाखे, बाकी 10 मिनिट में छे ए वधारानुं एक्स्ट्रा वर्क करे अथवा वधारानुं वर्क करे काम करे, तो एवा संजोगोमां एने ए वधारानुं काम करे छे एना माटे जे वेतन चूकववुं जोईए, तो एना माटे उत्तेजक वेतन दरनी हिमायत करी छे, वेतन प्रथानी हिमायत करी छे टेलरे। कारखानामां काम करता दरेक कामदारोनी कार्य करवानी क्षमता अलग अलग होय छे। आपणे पहेला ज वात करी कि कारखानामां काम करतो कर्मचारी होय कामदार होय तो बधानी काम करवानी कार्य क्षमता अलग अलग होय छे। आ हकीकतने ध्यानमां राखीने कार्यक्षम कामदारोने वधु उत्पादनना संदर्भमां वधु वेतन मळवुं जोईए अने ओछी कार्यक्षमतावाळा कामदारो होय तो एने ओछुं वेतन मळवुं जोईए। आ बाबत ध्याने राखी टेलરે ભિન્ન વેતન દરની પદ્ધતિ અપનાવી છે અથવા આપવાની હિમાયત કરી છે। દરેક કર્મચારી છે કામદાર છે એની કાર્યક્ષમતા અલગ અલગ હોય, જે વધારે કામ કરે છે એને વધારે વેતન, જે ઓછું કામ કરે છે એને ઓછું વેતન, આવી રીતના દરેક કામદારોને સરખી રીતે વેતન આપવાની જગ્યાએ ભિન્ન વેતન દર અલગ અલગ વેતન આપવું જોઈએ એની હિમાયત કરી છે। એટલે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ ફ્રેડરિક ટેલરે આપી છે, આ એની પ્રયુક્તિઓ છે। હેનરી ફ્યુઅલ સંચાલનના સિદ્ધાંતો આપેલા છે, નવો ટોપિક છે હેનરી ફ્યુઅલના સંચાલનના સિદ્ધાંતો। સંચાલનના સિદ્ધાંતો રજૂ કરનાર હેનરી ફ્યુઅલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા। ઈસવીસન 1916 તેમણે પોતાના પુસ્તક ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન માં આ સિદ્ધાંતોની રજૂઆત કરી છે। 1916 એણે પોતાના પુસ્તકમાં આ સિદ્ધાંતોની રજૂઆત કરી છે। હેનરી ફ્યુઅલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓના સિદ્ધાંતોની સરળતા અને સ્પષ્ટતા માટેને 6 ભાગમાં વહેંચવામાં આવી છે। 2 માર્કના પ્રશ્નમાં પૂછાય એવો પ્રશ્ન પૂછાય, હેનરી ફ્યુઅલના સંચાલનના સિદ્ધાંતોને 6 ભાગમાં વહેંચ્યા છે, 6 ભાગ કયા કયા છે, ત્યારે આપણે આ પ્રશ્ન આ જવાબ લખી શકાય। પહેલો ભાગ પાડ્યો છે ટેકનિકલ વિભાગ, જેમાં કારખાના યંત્રો અને ઉત્પાદનને લગતી તમામ પ્રવૃત્તિનો સમાવેશ એમાં થાય ટેકનિકલ પ્રવૃત્તિઓમાં। બીજો ભાગ પાડ્યો છે વાણિજ્ય પ્રવૃત્તિ, જેમાં એકમની ખરીદી, વેચાણ, વિનિમય વગેરે જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ એમાં થાય છે। ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિ, જેમાં મૂડીની પ્રાપ્તિ, મૂડીનો ઉપયોગ, ભંડોળની જાળવણી, પુનઃરોકાણ જેવી પ્રવૃત્તિનો સમાવેશ, એટલે કે મૂડીને લગતી, નાણાંને લગતી બાબતોનો સમાવેશ એમાં થાય છે। ચોથો ભાગ પડ્યો છે સંરક્ષણ પ્રવૃત્તિ, જેમાં કર્મચારીની સલામતી, મિલકતોની સલામતી, માલ સામગ્રીની સલામતી વગેરે પ્રવૃત્તિનો સમાવેશ સંરક્ષણ પ્રવૃત્તિમાં થાય છે। પાંચમું છે હિસાબી પ્રવૃત્તિ, જેમાં નાણાકીય હિસાબોના પત્રકો હોય તેમાં જરૂરી આંકડાકીય માહિતી મેળવવાની પ્રવૃત્તિનો સમાવેશ આમાં થાય છે હિસાબી પ્રવૃત્તિમાં। છઠ્ઠો ભાગ એણે પાડ્યો છે સંચાલકીય પ્રવૃત્તિ, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ જેવા સંચાલનના બધા કાર્યો છે એનો સમાવેશ એમાં થાય છે। આમ હેનરી ફ્યુઅલે પોતાના સંચાલનના સિદ્ધાંતોને વહીવટી પ્રવૃત્તિને 6 ભાગમાં વહેંચેલી છે। આગળ છે હેનરી ફ્યુઅલના સંચાલનના સિદ્ધાંતો, જે 14 સિદ્ધાંતો આપ્યા છે એમાંથી આપણે આજે 7 સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું। એમાં પહેલું છે સમવિભાજનનો સિદ્ધાંત, 5 માર્કના પ્રશ્નમાં હેનરી ફ્યુઅલના સંચાલનના સિદ્ધાંતો જણાવો એવો પ્રશ્ન પૂછાય છે, ત્યારે જો એવી સ્પષ્ટતા કરી હોય કે કોઈ પણ 8 સિદ્ધાંતો સમજાવો તો 8 સિદ્ધાંતોને સમજાવવાના, અને કોઈ પણ સ્પષ્ટતા ન કરી હોય ત્યારે બધા જ સિદ્ધાંતોને 14 જેટલા સિદ્ધાંતો હશે તો એને ટૂંકમાં એને રજૂ કરવાના હોય છે। એમાં પહેલો જોઈએ શ્રમ વિભાજનનો સિદ્ધાંત, સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે। આ સિદ્ધાંતમાં સંચાલકોની કાર્યક્ષમતા અને કર્મચારીની કાર્યક્ષમતા છે એના વધારવા ઉપર ભાર મૂક્યો હોય છે। ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદન વધારી શકે છે, સંચાલન માટે અહીંયા ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય, ઇષ્ટતમ એટલે કે વધારે ને વધારે ઉપયોગ થાય અને ઉત્પાદનમાં વધારો કરી શકાય।
આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજનની જરૂર છે અને આ ઉપરાંત કર્મચારી અને સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજનનો સિદ્ધાંત જરૂરી છે। શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટકરણ પણ શક્ય બને છે અને શ્રમ વિભાજનને કારણે બીજો શું લાભ થાય છે તો વિશિષ્ટકરણ નવીનીકરણ કંઈક નવું નવું જાણવા મળે છે। શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ બંને કક્ષાએ થવું જોઈએ। તેનાથી વિશિષ્ટકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ, એટલે કે અલગ અલગ વિભાગો પાડી અલગ અલગ કર્મચારીઓને કાર્યની ફાળવણી કરે, એની જવાબદારી સોંપે, જેથી કરીને બધા પાસે અલગ અલગ કુશળતા હશે, અલગ અલગ આવડત હશે અને એને કારણે નવું કંઈક જાણવા મળશે, નવા કંઈક સંશોધન થઈ શકે। શ્રમ વિભાજનના સિદ્ધાંતના કારણે આ લાભ થઈ શકે છે। બીજું છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત। સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે, આપણે આગળ પણ એની વાત કરી છે। સત્તા હોય જવાબદારી હોય અને જવાબદારી હોય ત્યાં સત્તા હોય, એટલે એક સિક્કાની બે બાજુ છે। બે માર્કના પ્રશ્નમાં આ પૂછાય છે, વિધાન સમજાવો એ રીતના પૂછાય છે। જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે। જવાબદારી સોંપી દેવામાં આવે અને સત્તા ન આપે તો એ પૂર્ણ ન થાય, અને સત્તા આપી હોય અને જવાબદારી ન હોય તો એના વગર એ બંને અધૂરા છે। જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે છે તો તે અંગેની સત્તા પણ એને આપવી જરૂરી છે। સત્તા સોંપણી કરતી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાનમાં રાખીને એને સત્તાની સોંપણી કરવામાં આવે છે, જેના પરિણામે કર્મચારીનો ઉત્સાહ વધે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે। અને આના કારણે શું થાય છે, કર્મચારીનો કાર્ય કરવાનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ માટે સરળ રસ્તો મળી શકે। આગળ છે શિસ્ત અંગેનો સિદ્ધાંત। સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જરૂરી છે। સાધનોનો વધારે ને વધારે ઉપયોગ કરી શકાય અને પ્રવૃત્તિ સતત ચાલે એના માટે ઔદ્યોગિક શિસ્ત હોવી જરૂરી છે। શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતી ભર્યું વાતાવરણ ઊભું કરે છે। ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે અને એના કારણે એકમના અનુશાસન સ્થપાય છે, અંકુશ જળવાય છે। કર્મચારી સમયસર આવે તો એના માટે સમયનો નિયમ બનાવેલા હોય, કર્મચારી રજા પાડે તો રજા માટેના નિયમો હોય, આના કારણે શું થાય છે, આચારસંહિતા બંધાય છે અને આચારસંહિતાને કારણે શું થાય છે, જે કંઈક અનુશાસન એટલે કે અંકુશ હોય એ અંકુશ જળવાય છે। જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે। જ્યારે કર્મચારીઓ કામદારો મોટી સંખ્યામાં હોય એટલે કે વધારે પ્રમાણમાં હોય તો ત્યારે આ સિદ્ધાંતના કારણે અંકુશ રાખી શકાય છે। દરેક વ્યક્તિ ઉપર આપણે અંકુશ રાખી શકીએ છીએ। કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે, સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે। શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ થાય, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો થાય, તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની બાબતો છે। આ સિદ્ધાંતમાં અહીંયા યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયી કરારો થાય, શિક્ષા નો ન્યાયી અમલ થાય વગેરે બાબતો અહીંયા મહત્વની છે શિસ્તના સિદ્ધાંતમાં। આગળ છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત। કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીનો હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં, તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ અને એ મુજબ કામ થવું જોઈએ। દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમ હોય એમાં સંચાલકો, બધા સંચાલકો અલગ અલગ વ્યક્તિને અલગ અલગ હુકમો આપે તો કયા કોનો હુકમનું પાલન કરવું, કોનો હુકમ અનાદર કરવો, તો એના માટે કામદારો માટે આ એક સમસ્યા ઊભી થાય અને આ સમસ્યા ન ઊભી થાય તો એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો અને સૂચના મળવી જોઈએ, એના માટે આ સિદ્ધાંત છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત। જેનો અર્થ એમ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારી એક જ અધિકારી જવાબદાર હોવો જોઈએ અને એ જ હુકમ અને સૂચન આપવો જોઈએ। હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીના હુકમને લગતી કોઈ મૂંઝવણ ઊભી થતી નથી। એક જ વ્યક્તિ બધી સલાહ અને સૂચન આપતા હોય, હુકમો આપે તો કર્મચારીને એના માટેના કોઈ પ્રશ્નો ઉદ્ભવતા નથી, કોઈ મૂંઝવણ ઊભી થતી
नहीं। एक करता वधु अधिकारी द्वारा हुकमो आपवामां आवे तो कर्मचारी मूंझवण ऊभी थाय छे अने एना कारणे औद्योगिक शिस्त जळवाती नहीं। तो बीजू एनु विपरीत परिणाम केवुं छे तो एक करता वधारे कर्मचारी अधिकारी होय छे ए हुकम आपे तो कर्मचारी काम करवा माटे कोनो हुकम मानवो अने कोनो हुकम न मानवो एना कारणे ए मूंझवण अनुभवे छे अने एना कारणे औद्योगिक शिस्त जळवाती नथी। अने औद्योगिक शिस्त जाळवा माटे हुकमनी एक वाक्यतानो सिद्धांत छे ए अनુસરવો પડે છે। પાંચમું છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત। દોરવણી એટલે કે માર્ગદર્શન, માર્ગદર્શન આપીએ તો એમાં પણ એક વાક્યતા જળવે, એક જ વ્યક્તિ દોરવણી આપે। આયોજન એ ભવિષ્ય માટે રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટકરણના આધારે પાર પાડી શકાય છે। આયોજનના અમલ દરમિયાન જો કોઈ વિચલન હોય એટલે કે ભૂલ જણાય તો દોરવણી એ માર્ગદર્શન આપે છે અને તો એના માટે શું થાય, કોઈ ભૂલ હોય તો દોરવણી આપનાર વ્યક્તિ છે એ આપણને માર્ગદર્શન આપે છે। આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ। આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે। આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ જેથી કરીને કર્મચારીને એક જ વ્યક્તિ તરફથી માર્ગદર્શન આપવામાં આવે, ભૂલ થાય તો એનું ભૂલનું સોલ્યુશન એક જ અધિકારી પાસેથી મેળવવાનું હોય એટલે કાર્ય છે વ્યવસ્થિત સરળતાથી થઈ શકે અને કંપનીએ નક્કી કરેલું ધ્યેય છે એ ધ્યેય એક જૂથમાં કામ કરી શકે એના માટે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે। અહીંયા આપણે જોઈ શકીએ કે લીડર છે, લીડર એની પાછળના જે કંઈ અલગ અલગ કામદારો છે એ કામદારોને હુકમ આપે છે, માર્ગદર્શન આપે છે તો એ મુજબ બધા કામદારો કામ કરે છે। ભૂલ થાય તો ભૂલનું સોલ્યુશન એક જ વ્યક્તિ આપે, માર્ગદર્શન આપે જેથી કરીને જ્યારે પણ કોઈક સમસ્યા સર્જાય તો એવા કામદારો એક જ વ્યક્તિનો સંપર્ક સાધી અને દોરવણી પ્રાપ્ત કરી શકે। આગળ છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું જોઈએ। સામાન્ય હિતને વધારે સ્થાન આપવાનું અને વ્યક્તિગત હિત હોય એને ગૌણ સ્થાન આપવું જોઈએ। દાખલા તરીકે ધંધાકીય એકમમાં નફાનો હેતુ નક્કી કરવામાં આવે, આ ઉદ્દેશને નક્કી કરવામાં આવ્યો હોય અને વ્યક્તિગત હેતુ હોય કર્મચારીને પોતાનો પગાર વધે એનો વ્યક્તિગત હેતુ છે તો અહીંયા બંનેની જ્યારે સરખામણી થાય તો સામાન્ય હિત છે એને વધારે મહત્ત્વ આપવાનું અને ગૌણ વ્યક્તિગત હિત છે એને ગૌણ સ્થાન આપવું જોઈએ એવી હિમાયત કરી છે। સંચાલન એક સામૂહિક પ્રવૃત્તિ છે તેથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે, વિભાગ વિભાગ વચ્ચે સંકલન હોવું ખૂબ જરૂરી છે જેની આપણે પહેલાં ચેપ્ટરમાં માહિતી મેળવી હતી। તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે અને એના કારણે સંકલન હોવાના કારણે ધ્યેય સરળતાથી પ્રાપ્ત થાય છે। આ સિદ્ધાંતો દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિત સાથે સામે ગૌણ ગણવું જોઈએ, એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને વધારે પ્રાધાન્ય એટલે કે વધારે મહત્ત્વ આપવું જોઈએ એવી હિમાયત કરેલી છે। સાતમું છે કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત। કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેને જે વળતર મળે છે તેને વેતન કહેવામાં આવે છે। કર્મચારી કામ કરે છે અને બદલામાં જે પૈસા મળતા હશે, વળતર મળતું હોય તો એને વેતન કહેવામાં આવે છે। કર્મચારી માટે યોગ્ય વેતન માટેનો સિદ્ધાંત આપેલો હશે। આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ, જેટલું પણ કામ કરે છે એ બદલ એને એટલું વેતન મળવું જોઈએ, ન્યાયી હોવું જોઈએ। નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારી વચ્ચે સંબંધ સુદૃઢ બનાવે છે। વેતનની નિયમ અનુસાર વેતનની ચૂકવણી છે, કર્મચારી કામ કરે છે, જેટલું કામ કરે છે, વધારે કામ કરે છે તો એ મુજબ એને વધારે વેતન ચૂકવવું જોઈએ જેથી કરીને માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધો છે વધારે ગાઢ બને છે। એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી, આપણે આગળ એની વાત કરી। એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેનો નિશ્ચિત કરતા વધારે ઉત્પાદન અને કામ આપે છે તો એને વધારે ઉત્પાદન આપીએ, વધારે કામ આપીએ તો એને વધારે વળતર મળવું જોઈએ, વધારે વેતન મળવું જોઈએ એવી હિમાયત કરેલી છે। તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જોઈએ, આમ કરવાથી મજૂર
ફેરબદલી દર ઘટે છે અને આમ કરવાથી ફાયદો શું થાય છે, મજૂર ફેરબદલી દર છે જે વધારે કામ કરે છે અને વધારે વેતન મળે, જેથી કરીને મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ, નફાભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિ વગેરે જેવી પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ, જેથી કરીને કર્મચારીનો કાર્ય કરવાનો જુસ્સો વધે અને કર્મચારીની કાર્યદક્ષતામાં વધારો થાય. કુશળ કર્મચારી હોય તો એને બોનસ, નફામાં ભાગ આપવો જોઈએ, સંચાલક મંડળના પ્રતિનિધિ બનાવવા જોઈએ વગેરે પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકવી જોઈએ, જેથી કરીને કર્મચારી કાર્યદક્ષતાથી અથવા એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે આવા પ્રોત્સાહનોને કારણે. આભાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા ટોપિક અને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.